માળિયાના મોટી બરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. માળિયાના મોટી બરાની રત્નમણી પ્રાથમિક શાળામાં યોજાયેલા બાળ સંસદ ચૂંટણીમાં મહામંત્રી તરીકે અને ઉપમહામંત્રી અને મંત્રીમંડળની રચના કરાઈ છે. માળિયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામની સરકારી રત્નમણી પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડની નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં વિકાસના સુધારામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય તેવા પ્રયાસથી મોટી બરારની શાળામાં યોજાયેલા બાળ સંસદ ચૂંટણીમાં મહામંત્રી પદ માટે 12 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ શાળાના ધોરણ 3-8 વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ 100% મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ મત મેળવનાર પંડ્યા અમિત નરેશભાઈને મહામંત્રી પદે નિમણૂક મળી હતી. તો સાથે ડાંગર નીલમ પ્રધાનમંત્રી, પંડ્યા અજીગર સફાઈ મંત્રી, ડાંગર શિવમ વ્યવસ્થાપન મંત્રી, ચાવડા આરાધના મધ્યાહન ભોજન મંત્રી, ડાંગર અવની પુસ્તકાલય મંત્રી, રાઠોડ રવિ પર્યાવરણ મંત્રી અને મકવાણા સાવન આરોગ્ય મંત્રી તરીકે મંત્રીમંડળમાં જોડાયા હતા. આ તકે શાળાના શિક્ષક અનિલભાઈ ભદ્રકિયાએ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે, જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, સમૂહભાવનાના સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્તા જેવા ગુણો વિકસાવવાની સાથે જ રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજીને જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકાય તેવા હેતુથી બાળ સંસદ ચૂંટણી યોજવામાં આવી હતી. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લે ગુજરાત ન્યૂઝ, મોરબી.